बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करो तेरा इस स्वागत करूच।
મદ્રાસના મુખ્યો પૂજ્ય શ્રી આત્માનંદજીથી અપરિચિત નથી, કારણ કે મદ્રાસ તેઓ ઘણી વખત આવી ગયા છે અને અમે ભાગ્યશાળી છીએ કે એમના હૃદયમાં મદ્રાસ માટે અનોખું સ્થાન છે. અમને થોડો ઘણો એનો ગર્વ પણ છે અને ભક્તિ પણ છે. એટલે જ સ્વાસ્થ્ય, એમનું સ્વાસ્થ્ય આટલો પરિશ્રમ લઈ ના શકે છતાં પણ અમારી વિનંતીને માન આપી અને 3 વર્ષ પછી તેઓ ફરીથી બજાવ્યા છે. ઉપા આશ્રમમાં એમની નિશામાં ઘણા મોક્ષો સાધના કરી રહ્યા છે તેમને કહીને, પણ પૂજ્યશ્રીની પોતાની જ સાધના સ્વયં એટલી પૂર ઝડપે આગળ વધી રહી છે કે મોક્ષ માર્ગે તેઓ દોડીને પ્રયાણ કરી રહ્યા છે. આ તો પંચમકાળની વિશેષતા છે કે આ પંચમકાળમાં અહીંથી કોઈ મોક્ષે જઈ શકતું નથી, પણ મોક્ષના દરવાજા સુધી તો જઈ શકે. અને પૂજ્યશ્રી કોઈ પણ ચાન્સ લેવા માંગતા નથી અને પૂર ઝડપે એમની સાધનામાં મેં જોર લગાડી અને મોક્ષના દરવાજા સુધી પહોંચવાના છે એવી અમને ખાતરી છે. એમની દશા આપ સૌએ તો એમને પહેલાં પણ જોયા હશે, ઘણા આપમાંથી ઘણાએ જોયા, એમના દર્શન કર્યા હશે. દિન પ્રતિદિન એમની સાધના ખૂબ જ આગળ વધતી ગઈ છે, એમનું આત્મજ્ઞાન વધુ ને વધુ ઊંડાણ, ગહેરી ઊંડાણ પકડી રહ્યું છે. એમની આત્મશાંતિ પણ ખૂબ જ ગહેરી બની રહી છે, એમનું આત્મચરિત્ર પણ ખૂબ જ ગહેરું અને ઊંડું બની રહ્યું છે. અને એ સમગ્ર સાધના એમના ચહેરાની પ્રફુલ્લિતતામાં આપણને જણાઈ રહી છે, એના દર્શન આપણને થાય છે. આત્મસિદ્ધિમાં શ્રીમદ રામચંદ્રે આત્મજ્ઞાની પુરુષના 5 લક્ષણ બતાવ્યા છે. એમાંથી 4 લક્ષણ તો એકદમ પુરુષાર્થબદ્ધ છે, પુરુષાર્થ ઉપર આધાર રાખે છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, અપૂર્વ વાણી અને પરમ સ્વરૂપ, આ 4 જે લક્ષણ છે એટલો બધો પુરુષાર્થ માગી લે છે કોઈ પણ જીવ પાસેથી આત્મજ્ઞાની બનવા માટે અથવા આત્મજ્ઞાની થવા માટે. આ 4 લક્ષણો, આત્મજ્ઞાન, સમદર્શિતા, અપૂર્વ વાણી અને પરમ સ્વરૂપ, આ 4 લક્ષણો પૂજ્યશ્રીમાં ભરપૂર છલકાઈ રહ્યા છે. એમની વાણી તો અપૂર્વ છે અને એમનું શ્રુત જ્ઞાન તો એટલું બધું અપૂર્વ છે. આટલી ઉંમરે પણ અનેક ગ્રંથોના, જૈન અને જૈનેતર અનેક ગ્રંથોના શ્લોકો મૂઢે છે એટલું તો નહીં, પણ એમના સમગ્ર રહસ્યને તેઓ વણી શકે. આપણા સૌનું સદભાગ્ય છે કે આવા જ્ઞાની પુરુષના વચનો, એમનો ઉપદેશ, એમનો બોધ આપણને સૌને, આપણા સૌનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે ઉત્કૃષ્ટ નિમિત્ત બની રહે. એમના આશીર્વાદ આપણને મળે, એમનો પ્રેમ આપણને મળે, એમની કરુણા દ્રષ્ટિ આપણા ઉપર છવાય, એ જ આશાથી હું પૂજ્યશ્રીને વિનંતી કરું છું કે આ 2 દિવસ આજે અને કાલે ખૂબ વર્ષે અને અમને ભીંજવી દી જઈ શક્યો.